करके કાચનું બનાવેલું છે અને અંદર પાણી છે અને એ પાણી તમે કોઈ ઇલેક્ટ્રિક કરંટ દ્વારા એ પાણીને ઊંચું નીચું કરો છો ઊંચું નીચું કરો છો આ પાણી અહીં આવે છે આ પાણી અહીં આવે છે આ પાણી અહીં આવે છે આ ફુવારા મૂકે છે ને ભાઈ પણ ત્યાં તો બહાર ઉડે છે એ બહાર નહીં ફરે છે પણ અંદર ને અંદર જ ફરે છે બહાર જતું નથી ધ્યાન જ્ઞાન 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 નિર્મળ જ્ઞાન નિર્મળ જ્ઞાન કન્ડેન્સ 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 એવું કરવા જઈએ તો પાછું લિક્વિફિકેશન થઈ જાય આપણા જ્ઞાનનું લિક્વિફિકેશન એટલે બીજા વિચાર આવે છે સાહેબ મને ગરમી લાગે છે સાહેબ ઠંડી લાગે છે સાહેબ મારો બાબો મને તેડવા આવવાનો છે એટલે જ્ઞાનમાં પથરો પડ્યો બીજા વિચારો જે છે તે જ્ઞાનમાં પથરારૂપ પડે છે એને ન પડવા દેવા એમ અહીંયા આચાર્ય મહારાજ બેને પહેલા જુદા કરવાના કહે છે પછી તો પ્રક્રિયા એની ચાલ્યા કરે છે એટલે આ બે જુદા છે એમ નક્કી કર ત્યાં સુધી હજુ સૂક્ષ્મ ચિંતન ચાલે છે ડિઝીઝ માય સેલ્ફ એન્ડ ડિઝીઝ નોન સેલ્ફ ડિઝીઝ માય ટ્રુ સેલ્ફ ડિઝીઝ નોન સેલ્ફ નિશ્ચયની વાત ચાલે છે ડિઝીઝ માય ટ્રુ સેલ્ફ ડિઝીઝ નોન સેલ્ફ કારણ કે આ જે છે તેનું નિમિત્ત કારણ કર્મનો ઉદય છે અને કર્મ જડ છે માટે એના નિમિત્તથી ઉપજ્યું એવા ભાવને પણ આચાર્ય ભગવાન નિશ્ચય નહીંથી જડ કહી દે છે ક્રોધાદી જડ છે જા કાઢી મૂક જડ કેમ કીધા ખરેખર ક્રોધાદી જડ નથી ચિદ વિકાર છે ક્રોધાદી સિદ્ધાંતથી તો જડ વિકાર છે ચૈતન્ય વિકાર છે ક્રોધાદી આપણે આને મારીએ તો અનુકૂળ થાય પણ એમને મારીએ એમને મારીએ તો પરંતુ એ ક્રોધ થવાનું કારણ જે અંતરંગ નિમિત્ત કારણ તે જડ હોવાને લીધે અને મોક્ષ માર્ગને સિદ્ધ કરવાનું પ્રયોજન હોવાને લીધે આચાર્ય કહે છે આની કર કટ્ટા ને આની કર બુચ્ચા આની કર કટ્ટા આની કર બુચ્ચા આની કર કટ્ટા આની કર બુચ્ચા પણ પહેલા આ બે ને એક જ જાણે તો બુચ્ચા ને કટ્ટા કરે ક્યાંથી એ તો બે ની બુચ્ચા કરે બે ની કટ્ટા કરે કારણ કે આ બે જુદા છે એવું જીવ માનતો નથી જાણતો નથી એ સાવધાનીથી બેને જુદા કરવા એટલે જે કંઈ સારા કે ખરાબ વિચારો આવે છે તે વિચારો તે મારો સ્વભાવ નથી એમ નાસ્તે પણ સહજ જ્ઞાન સહજ જ્ઞાન સહજ જ્ઞાન આજ્ઞાન 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 સહજ જ્ઞાન પછી એવો વિકલ્પ પણ નથી રહેતો એનો જે ભાવ ભાસ્યો એમાં એ કન્ડેન્સ થાય છે એમાં એ કન્ડેન્સ થાય છે ને કન્ડેન્સ થતા નિર્વિકલ્પ અનુભવ થાય એને માટેનું વર્ણન તે આચાર્ય દેવે અલૌકિક અદ્ભુત કર્યું છે કદાચ એવું વર્ણન ભાગ્યે કોઈ ચાર પાંચ જગ્યાએ આ દુનિયામાં હશે આખા વિશ્વમાં આવું વર્ણન કદાચ ચાર પાંચ જગ્યાએ હશે બસ આ બેને જુદા કર્યા એટલે આ બેને જુદા કર્યા એ પરમાર્થથી ક્યારે જુદા કર્યા કહેવાય આની પકડ થાય એટલે આ જતું રહે આની પકડ થવી જોઈએ પકડ એ પકડ માટે આગળ કહે છે પ્રજ્ઞા છેત્રી શિતેયમ કથમપી નિપુણ પાતિતા સાવધાને સૂક્ષ્મેંત સંધિ બંને
माने के दीकरो तारो नहीं दिखे साहेब जाओ घर ने बाहर निकलो दीकरो कौन है तुमने क्या फैक्ट्री तमारी नहीं शू बात करो जो पुलिस में पकड़ा भी दो तुमने कौन है फैक्ट्री इतने बढ़ो सूक्ष्म ए बेनो भेद छे के आपने ख्याल में आवतु नथी ने कोई के કે માં દીકરો છે પણ દીકરો તારો નથી વ્યવહારથી તારો ખરો તારી સેવા કરશે સંસ્કાર આપીશ શિક્ષણ આપીશ તો ઉપયોગી થશે તે તારા પુણ્ય પ્રમાણે થશે એટલે સાંભળવા તૈયાર નહીં આ દીકરો મારાનો જવાબ બાદ ભાગો એ નહીં નીકળ્યા બોલાવો ગુરખા કાઢા અમારા ને કાઢ આપણે બધા આવા भगवान कहते हैं ममत्व ते हो नहीं समत्व ते हो ममत्व ते हो नहीं कारण कि ये मारा मा आवे नो बाहर नो चोर छे तो हो ममत्व ते हो नहीं आगे छे ते સ્વભાવ નથી સમત્વ કે આપણો સ્વભાવ છે હવે સમયની મર્યાદામાં મને લાગે છે કે બાકીના કથમપી નિપુણી પાતિતા સાવળ સૂક્ષ્મેન્ત સંધિ બંધે નિપતતી રભસા એટલે મોટો દુશ્મન બળવાન દુશ્મન હોય ત્યારે એના પર એકાએ છાપો મારવો જોઈએ હજી આમ ઉઠે એ પહેલા તો મરી ગયો હોય પહેલો ઘા રાણાનો એવી રીતે રભસાપ એકાએ છાપો મારે સૂક્ષ્મેન્ત સંધિ બંધે નિપતતી રભસાપ આત્મ કર્મો ભયસ્ય આ બેની વચ્ચે આત્માનમ હવે સ્થિર થવા માંડ્યો આત્માના અનુભવમાં જવા માંડ્યો પહેલા બેને જુદા કર્યા કેળું લીધું એ કેળું એની છાલ જુદી કરી રેસા બેસા કાઢી નાખ્યા આ મોઢામાં મૂક્યું ને એ કે છે હવે કે આત્માનમ મગ્નમંત હવે નેક્સ્ટ લઈ લઈએ એટલા એટલા વિશેષ લઈને આપણે પૂરું કરી અને આપણે બીજો હવા માસે નહીં એટલે પાછળનું એટલે આને કાપી નાખી ચાલે સમજશે હવે ભગવાન મોટા પુરુષ છે ભગવાન મોટા પુરુષ છે આત્માના અનુભવના અબજાધિપતિ છે અબજપતિ નહીં બિલિયનર્સ નહીં ભગવાન ટ્રિલિયનર છે હજુ તો આ તો આચાર્યની વાત છે અરિહંત તો કે છે અરિહંત ભગવાન અરિહંત ભગવાન અનંતપતિ અરિહંત ભગવાન પાસે કેટલો આત્માનો અનુભવ હોય અનંતપતિ પણ અત્યારે વિષય નથી આપણે સમય ઓછો છે હવે જે બેને જુદા કર્યા અને તે કેળું ખાધું અને આમાં કરે છે આખું કેળું ખાય ત્યાં સુધી મસ્તીમાં રહે છે એ આખો પ્રોસેસ આપણને એમની અલૌકિક એમના અલૌકિક વૈભવથી બતાવે છે કારણ કે તેઓ મહાજ્ઞાની મહામુનિ મહાયોગી મહાકવિ મહાન સાહિત્યકાર અને મહાન ઉપદેશક અને આનંદની મસ્તીમાં ઝૂમતા એવા લોકોત્તર પુરુષ છે જેનું
આપણે અત્યારે એમનું સ્વરૂપ આપણા ખ્યાલમાં આવે એવું નથી, પણ કથનથી વિવેકી ધર્માત્માઓ એમના આવા શબ્દોથી એ શબ્દ બ્રહ્મ દ્વારા એ પરબ્રહ્મનો કેવી રીતે અનુભવ કરતા હશે એનું ઇન્ફરન્શિયલ નોલેજ, બાય ઇન્ફરન્સ ધે કેન ફેરલી ધે કેન મેક સમ ફેર કન્ક્લુઝન કે ભાઈ આવા હશે, આવા હોવા જોઈએ. તો એમ કહે છે, જે પેલો પીળો ભાગ હતો ને એ પીળા ભાગની વાત કરે છે, કેળાની. આત્માનમ મગ્નમ અંતઃ, અંતઃ એટલે અંતઃકરણ રૂપે, એમ એનો અર્થ છે. અંત નથી, અંતઃ છે. આત્માનમ મગ્નમ અંતઃ, સ્થિર વિશદ લસત ધામની ચૈતન્ય પૂરે, આવી રીતે ભગવાન આત્માને ખાય છે, આત્માનો અનુભવ કરે છે. આત્માનમ એટલે જ્ઞાયક, એને મગ્ન કરે છે. આપણે જે કન્ડેન્સેશનની વાત થઈ અને પછી બધી એની પછી એક પછી એક સુપરલેટિવ ડિગ્રી ચલાવે છે, ઊંડા 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 ઊંડા, મરજીવા થઈને સાગરના તળિયે પહોંચે ત્યારે મોતી મળે. ઉપર તો માછલા મળે, ઉપર તો માછલા મળે, પણ અંદરમાં અને કોક વાર એમાં મરી પણ જવાય, વેલ માછલી ગળી પણ જાય તો વાંધો નહીં. ભગવાન કહે છે, મોટી વેલ માછલી આવે અને કદાચ ગળી જાય તો વાંધો નહીં, સત્કાર્ય કરતા મરવું એમાં કઈ વાંધો નહીં. શુદ્ધ આશય સહિતનું સત્કાર્ય કરતા કરતા મૃત્યુ આવે તો મૃત્યુ તો અનિવાર્ય છે, તું ગમે ત્યાં છુપાઈ જા ને તોય મૃત્યુ આવવાનું છે. ગમે ત્યાં જતો રહે, એકદમ કોઈ ના આવે ત્યાં પણ, એ કઈ આપણા હાથની વાત. બસ હવે એની એક પછી એક ડિગ્રી આપણને કહે છે, આત્માનમ મગ્નમ અંતઃ, અંતઃકરણ. અંતઃકરણ એટલે જ્ઞાયક. અહીંયા સ્થિર જ્યાં કોઈ વાઇબ્રેશન નથી, કોઈ વાઇબ્રેશન નથી. લાઈક એન એડમેન્ટાઇન રોક, મેરુ વિષદ મોટા વિશાળ, મોટા અને વિશાળ, લેન્થ બ્રેથ અને ડેપ્થ ત્રણેમાં અનપેરેડલ, થ્રી ડાયમેન્શનલી વિશદ લસત ચકચકાયમાન, વેરી બ્રાઇટ લ્યુમિનસ, ધામની ધામ, મોટું ધામ છે સાહેબ, મોટું ધામ છે. બે પાંચ દસ હજાર માણસ આવે ને તો મહી જાઓ, બહુ મોટું ધામ છે અમારે, બહુ મોટું ધામ છે. ચૈતન્ય જ્ઞાન આનંદથી ભરપૂર, જ્ઞાન આનંદથી ભરપૂર એ ચૈતન્ય, એટલાથી સંતોષ ન થતો એટલે કે જે પૂરે, એ તો ગંગામાં એમને એમ નાવા જઈએ તો ડૂબી જઈએ, અને પછી પૂર આવ્યું હોય ને જઈએ તો સાહેબ જોજો આવું કહેતા મૂર્ખા ટરસો, મોટી મોટી સ્ટીમરો ડૂબી જાય છે એમાં તમારા જેવા જશે તો
ચૈતન્યના પૂરની અંદર ડૂબતા પેલો કર્મરૂપી ચોર જે પેલો પાછળ હતો ને કાળો એ ભાગી જાય છે. ઉભી પૂછડીએ ભાગે. મલ્લીનાથના સ્તવનમાં એ લીધું છે, ઉઠી નાઠા બોધા એટલે બોઘા નીચે કરે સંચય ચાલશે એમાં નહી. ઓગણીસમાં ભગવાન ના સ્તવનમાં જયારે આવું થાય ત્યારે પેલા બધાનું શું થયું એમ કે છે. એમાં અહિયાં આગળ કે છે, રાગ દ્વેષ યવે રતિન પરિણતિ ચરણ મોહના યોદ્ધા, વીત રાગ પરિણતિ પરિણમતા ઉઠી નાઠા બોધા. હો મલ્લિજીન એ અબ શોભા સારી. આ ચૈતન્ય પૂર ની અંદર જ્યાં ગયો ત્યાં પેલા ઘુસેટી ભાગી ગયા કે બાપા એ મારી નાખશે આપણને, આપણું કુચ્ચો કરી નાખશે. ભાગ્યા 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 ભાગ્યા. એટલે મુનિરાજ આવા મહાન મુનીશ્વર તેમને એક સેકન્ડ ની અંદર અનંત કર્મો તૂટી જાય. એક્ઝાગરેશન અમને તો લાગે છે કે પણ ભાઈ કળિયુગ છે ને એટલે એટલા બધા કર્મો લઈને આવ્યા છે કે ઘણી સેકન્ડો સુધી અનંત કાઢે તો પણ પૂરા નષ્ટ થવાના નથી. માટે તેઓને કેવળ જ્ઞાન આ કાળે આ ક્ષેત્રે થયું નહીં એ એમના પુરુષાર્થની ખામી નથી, પણ આગળનું દેવું એટલું બધું મોટું હતું કે એ પૂરું થયું એ પહેલા આયુષ્ય પૂરું થઈ ગયું. આ બધા આચાર્યોને બધા કેમ કેવળ જ્ઞાન ન થયું? મલ્લાએ એ લોકો પ્રમાદ કર્યો, એ લોકો બરાબર નહીં હોય એમનો પુરુષાર્થ બરાબર. બેટા ભાઈ આપણે એવો વિચાર થાય કરાય નહીં છે નહીં, પરંતુ આગળનું એટલું બધું મોટું દેવું હતું કે મહિનાના $5,000 ભાઈ દેવું ભરે તો પણ આ 40 વર્ષમાં કેટલું ભરાય એનાથી વધારે દેવું હતું. એટલે આ ભાવમાં થોડુંક બાકી રહ્યું, હવે આગલા ભાવમાં એ દીક્ષા લઈને તરત પહેલા બીજા સામાયિક ની ત્રીજા સામાયિક ની અંદર નિર્બીજ સમાધિ દ્વારા કેવળ જ્ઞાન આદિની પ્રાપ્તિ કરી જશે. એવા ભગવંતો એવા મહાજ્ઞાની યોગીશ્વરો તેમનું સ્મરણ પણ જે અંદરના પ્રેમથી કરે એના અનંત કર્મો બળી જાય. પણ આપણને એમનું મહત્વ એમનું સ્વરૂપ એ હજુ સમજાતું ખ્યાલમાં આવતું નથી. આપણે હજી એમની આપણી સાથે સરખાઈએ તો મારી પાસે તો આ આવી ગાર છે, એમની પાસે રોંગ થઈ જતી મારું મારું આમ છે હું આવો તો એમની પાસે આવું હતું. તારો ને એમનો કોઈ મેળ છે નહીં પ્રભુ. શક્તિ અપેક્ષા એક હોવા છતાં તો આવા મહાપુરુષો જ્યારે આમ કરે છે ત્યારે ચૈતન્ય પૂરે બંધમ ચા જ્ઞાન ભાવે નિયમિતમ અભિતઃ કુર્વતી ભિન્ન ભિન્ન. બાય બાય ટાટા કરી દીધું. શું કર્યું છે ને પેલા કાળાની કટ્ટા અને પેલા પીળાની કટ્ટા. હો ગયા ઉનકા કામ હો ગયા. સપ્તમ મેં રહેતે સાત મેં રહે છે ટકે છે, પાછા ધક્કો વાગે તો છઠ્ઠે પણ આવી જાય. તો ગુરુની સેવા કરે, પંચમાવ્રત પાળે, સમિતિથી વગેરે 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 એમને યોગ્ય કઈ પણ કાર્ય કરે છે. આમ કરતા કરતા એક દિવસ તેઓ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે, પૂર્ણ દશાને પ્રાપ્ત કરે. આપણે તો એકવાર આને માત્ર આટલું ટચ કરીને આવી જઈએ તો આત્મજ્ઞાન થાય. અત્યારની વાત કરીએ આપણે, અત્યારે શું થાય આપણા માટે શું કે આને કરી અને જરાક સંકિત હો ગયા.
संचित हो गया। अंत मंगल बोलिए तो आप पूजानी चौपड़ी हो पातिता दे दो आपने जी पातिता पातिता क्या अपने सामान्य जीवन में समझी रीते सावधानी पूर्वक विघार करे एने जीव पर सावधानी भी राखे हूँ अत्य विवाह में जय रो छू जवान छू जवान संजोग है ये सावधानी राखी नहीं जुदर ए प्रवृत्ति निवृत्ति में एनो बने जुदो हो हम जमवा बैठा अने साहेब बहु सरस एक ने जानना से सब खाटू है सब गड़ू है सब सुगंधित है सुगंधित सुगंधित कोने जाने सुगंधित कोने जाने पोचू कोने जाने गड़ू कोने जाने जाने जानना सर्व समय प्रयत्न करव आपणे न करी शकीए पण प्रयत्न करवो निवृत्ति में तो ध्यान में जे विचारो आवे भगवान देखाय ऋषभदेव आया पार्श्वनाथ आया आचार्य भगवान आया ए बधा पण ए बधाने वंदन करीने पण मैं अलग हूं आप अलग है एडवांस स्टेज में भगवान ज्ञेय सामान्य रीते उपादेश अपना जेवा बुद्धू माटे अत्यारे उपादेश एटले के जे बीजो मन मंदिर आणो नहीं पण पछी आगळ जाय त्यारे कहे छे के अहो नमो मुज नमो मुज अहो नमो मुज नमो मुज सोळमा भगवान में जाय छे त्यां पोते पोताने भजे पोते पोतानी पूजा करे तो ये ज्ञान द्वारा जे जणायो जे पण कई दुनिया में जणाय छे ते बधुं पर अने जे ते वक्ते जाणनार प्रत्ये लक्ष्य लई जवानी एक कोशिश प्रयत्न करवो उद्यम करवो सामान्य जीव माटे प्रज्ञा छे नो करो सावधानी छे ज्ञान ते हूँ एम जाणवुं ज्ञान ते हूँ एम श्रद्धवुं ज्ञान ते हूँ एम अभ्यास करवो अने ज्ञान ते हूँ एवो अनुभव करवो हूँ आत्मा छू आपनो सेवक छू सौनो मित्र छू हूँ आत्मा छू आपनो सेवक छू सौनो मित्र छू हूँ आत्मा छू आपनो सेवक छू सौनो मित्र छू जय सदगुरु वंदना जय जय सदगुरु वंदना जय जय सदगुरु